વિદ્યાર્થી મિત્રો, ચલો ભાઈ હવે ભણવાનું છે, હે ને? સરસ, આ બુક નંબર લઈને ભણવા બેસી ગયા, હે ને? હા તો ચલો, તો આજે આપણે એબીસી વન બુક જે આપણી છે એમાં લખવાનું છે. શેમાં? એબીસી વન. ખબર પડી ગઈ ભાઈ વિદ્યાર્થી મિત્રો? જેમાં હવે રિવિઝન તમને એમ થાય કે ભાઈ આગળ તો આ બધા આલ્ફાબેટ આપણે શીખી ગયા છીએ, પણ ત્યારે આપણે બુકમાં લખતા હતા, એટલે નોટબુકમાં. શેમાં? નોટબુકમાં. ડબલ્યુ ફોર વોચ, ઘડિયાળ. કાંડા ઘડિયાળ સુધી આપણે થઈ ગયું છે. હવે આપણે બુકમાં પી ફોર પેરેથી ચાલુ કરવાનું ને, કારણ કે આના આગળના વિડીયોમાં મેં તમને એબીસી બુક વનમાં કરાવી લીધું છે. આગળ ઓ એમ એમ મેં રિવિઝનમાં લીધું ત્યારે કરાવી દીધું, અને ઓ અહીંયા હમણાં આગળના વિડીયોમાં કરાવ્યું. આજે પી આપણે બુકમાં લખવાનું છે, એ બી સી વન. ખ્યાલ આવી ગયો? બરાબર ને? ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું બે સાથે લેવાની જો આલ્ફાબેટ, બરાબર? હા, એટલે બે ખાના દોરીશ. ખ્યાલ આવ્યો? આજે લખવાનું છે પી ફોર પેરડ. પણ પી ફોર પેરડ બહુ ઇઝી છે, એ તો ફટાફટ લખાઈ જાય. શું અઘરાવો હોય કોઈ બી આલ્ફાબેટ તો આપણે એને એક એક જ લઈએ છીએ, પણ પી ફોર પેરડ કાકર બેમાં આગળ આપણે શીખી ગયા છીએ એટલે આપણને આવડે જ છે, બરાબર? એટલે બુકમાં ફટાફટ લખાઈ જવાનું છે. એકવાર તમે મારી સાથે લખો, એટલે એક પેજ તો તમારી મારી સાથે થઈ જશે, અને બીજું એક પેજ રહેશે એ આપણે હોમવર્કમાં લખવાનું છે. ખ્યાલ આવી ગયો ને ભાઈ? હા, તો બરાબર. તો તમારે એક પેજ મારી સાથે પી અને ક્યુ આજે બે લેટર લખવાના છે એબીસી બુક વનમાં, બરાબર? પણ મારી સાથે લખશો ત્યારે તમારે બે પેજ તો થઈ જશે, એક પેજ પીનું થઈ જશે અને એક ક્યુનું પણ થઈ જશે. ખ્યાલ આવી ગયો? જે હું લખું એ મારી સાથે લખવાનું છે દરેકે, હે ને? ચલો રેડી. બે, ધ્યાન આપજો. તો આપણે શેમાં લખીશું આજે? એબીસી વન. બરાબર. અને તમારી પાસે ટાઈમ હોય જ છે, એટલું તો આપણે ફટાફટ આરામથી લખી શકીએ. કેમ આપણે પહેલાં સ્કૂલમાં હતા, એક પેજ સ્કૂલમાં કરતા હતા, બીજું સાંજે હોમવર્ક કરતા હતા, કરતા હતા કે નહીં? તો પછી ખ્યાલ આવ્યો? ક્યાં જે?
બે લખવાના છે આલ્ફાબેટ. સો પી અને ક્યુ બહુ ઈઝી છે, તો ફટાફટ અડધો કલાકમાં જ લખાઈ જાય. તમે બધા ભણો છો, હવે તમને આવડી ગયું લાઈનમાં વાંચતા બધાને? હા ભાઈ, જ્યારે બી તમે લખો ને, તો ઘણી વાર એવું થાય છે કે જે હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થીઓ ને પણ ભૂલ કરે છે. આપણને કાપડને આવડી ગયું નહીં. એક વસ્તુ છે, ઘણા ખરા વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ લખીને આવે છે. હવે હવેમાંથી પાંચેક થોડા વિદ્યાર્થી ક્યાં ક્યાં કરશે જે લાઈનની બહાર જવા દે છે. એટલે ધ્યાન આપજો કે લાઈનની બહાર આલ્ફાબેટ જવો જોઈએ નહીં. આપણે લાલ વાલી વાલી તો અહીંયાથી આપણા પેન્સિલ અટકી જ જવી જોઈએ. ખ્યાલ આવી ગયો? અહીંયાથી પેન્સિલ અટકાઈ જ જવી જોઈએ આપણે. હવે આ વસ્તુ શીખવાડવાનું ના હોય, હવે તો આ તો બધું આપણે જૂનું થઈ ગયું. 3 મહિનાથી શીખી જઈએ તો આવડી જાય. ખ્યાલ આવી ગયો? P for parrot, Q for wing. આપણે પહેલાં આ વસ્તુ થઈ ગઈ છે, પણ હજી ફરીથી એકવાર તમને ધ્યાન દોરું છું કે નોટમાં થઈ છે, એટલે કોઈને એવું ના લાગે કે ફરીથી એકનો એક જ વિડીયો કેમ આવ્યો. બરાબર, એ આપણે લખીધું નોટમાં. હવે લખીએ છીએ એબીસી 1 બુકમાં. ખ્યાલ આવ્યો? સમજી ગયા ભાઈ? સો પી ફોર પેરટ, બરાબર. અને બીજું ચિત્ર છે ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે રાણી. અને બીજું કહી દઉં વિદ્યાર્થી મિત્રો, ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે પીછું, એમાં કાગડાનું હોય, મોરનું હોય કે ગમે તે હોય. ધ્યાન આપો, ધ્યાન આપજો. જો અહીંયા આ ક્યુ ફોર ક્વીન એટલે રાણી છે. ખ્યાલ આવી ગયો? પણ હવે હું અહીંયા કદાચ દોરું છું. મેં આ શું દોર્યું ભાઈ? મોર. શું દોર્યું છે? મોર. પણ તમને એમ થાય કે પી ફોર તો પીકોક થાય. હા, પી ફોર પીકોક થાય, પણ આખો પી બોલીએ ત્યારે આપણે પી ફોર પીકોક થાય, પી ફોર
पेरे पर धार पी फॉर पेन लखवानी पेन ख्याल आव्यो बाण घणी वार तमारे अहीं क्यू क्यू मां कदाच जो मैं आम एरो कर्यो होय ध्यान राखजो हवे एरो आवे એટલે આ શું બતાવ્યું છે કે મોરના પીછા બતાવ્યા છે શું બતાવ્યું છે પીછા એટલે ક્યુ ફોર ક્વેલ અહીંયા તમને આ એરો બતાવ્યો છે એરો એરો એટલે આ વસ્તુ બતાવી છે આખો મોર તમને બતાવ્યો નથી તમને દેખાશે ભાઈ આ તો પી ફોર પેરોટ ટાઈપ પીકોક ટાઈપ પણ જુઓ મેં અહીંયા હું તમને સાઇન બતાવ્યું છે બરાબર એટલે તમારે આને ધ્યાનમાં પણ રાખવાનું છે કે ભાઈ ક્યુ ફોર ક્વિલ એટલે પીછા શું થશે પીછા તો તમને મોર આપ્યો હોય વર્કશીટમાં ધ્યાન આપજો વર્કશીટમાં તમને મોર આપ્યો હોય પણ જો મેં આવો એરો કર્યો હોય તો જોઈ લેવાનું કે એરો છે તો એ પીછા માટેનો એરો છે એટલે ક્યુ ફોર ક્વિલ ખ્યાલ આવી ગયો બરાબર તો પીકોક એટલે મોર થશે પી ફોર પીકોક બોલો તો પી ફોર પીકોક આમાં પીમાં પણ બોલાય બરાબર પણ મેં એરો આપ્યો છે એટલે તમારે આટલી વસ્તુ ધ્યાનમાં આવશે ક્વિલ એટલે પીછું એટલે મોરના પીછા છે એને મેં એરો બતાવ્યો છે ખ્યાલ આવી ગયો દરેકને બરાબર હવે અહીંયા પી ફોર પેરટ ક્યુ ફોર ક્વીન એટલે રાણી ચલો અહીંયા ધ્યાન પી ફોર પીકોક એટલે મોર અને પીકોક એટલે મોર પણ બોલી શકાય ધ્યાન આવ્યું બરાબર અને પી ફોર પેરટ પણ બોલી શકાય પીકોક પેરટ બરાબર પી ફોર પેન જે આપણે લખવાની પેન આવે ને ભાઈ વિદ્યાર્થી મિત્રો જે પેન લખવાની મમ્મી પપ્પા લખે મેમ લખે તો પેન પેન આ લખવાની પેન એને પણ પી કહેવાય પી ફોર પેન પેન પોપટ એટલે પેરટ પી ફોર પીકોક એટલે મોર બરાબર પણ ક્યુ ફોર ક્વીન આવે છે અને એમાં કદાચ જો તમારે આવો મોરનું ચિત્ર આવે છે તો જોવાનું કે એમાં મેં તમને એરો બતાવ્યો છે મતલબ આ તમારે પીછાને ધ્યાનમાં રાખવાના ક્યુમાં ખ્યાલ આવ્યો ચલો હવે બરાબર એટલે અહીંયા પી ફોર પેન લખવાની પેન આવે ચલો પી ફોર પેરટ પેરટ એટલે પોપટ પી ફોર પીકોક પીકોક એટલે મોર પી ફોર પેન પેન એટલે પેન ખ્યાલ આવી ગયો બરાબર ત્રણ ચિત્રો પેન પોપટ એટલે પેરટ અને પી ફોર પીકોક એટલે મોર ખ્યાલ આવી ગયો ભાઈ ચલો પી ફોર પેરટ પેરટ એટલે પોપટ બોલતા જાઓ લખતા જાઓ મારી સાથે ચલો પી ફોર પેરટ પેરટ એટલે પોપટ પી ફોર પેરટ પેરટ એટલે પોપટ એક લાઈન પૂરી થઈ ગઈ હવે આપણે જવાનું છે બીજી લાઈનમાં પણ બીજી લાઈનમાં તમે પેરટ એટલે પોપટ બોલ્યા તો બીજો પેન પણ બોલી શકો પી ફોર પેન પેન એટલે પેન પી ફોર પેન પેન એટલે પેન પી ફોર પેન પેન એટલે પેન બરાબર હવે તમે લખો
રોજ ધ્યાન આપજો કે લાઈનની બહાર જવું જોઈએ નહીં. વાદળી લાઈન એટલે આપણી ત્યાં પેન્સિલ અટકાઈ જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને ઘણા જે બધા સરખા કરજો પી, ઘણા વિદ્યાર્થી આવો પણ પી કરશે આમ સામ નાનો નાનો આમ દુબળો પાતળો. કેવો? દુબળો પાતળો. થોડું વ્યવસ્થિત કરો, એમાં પછી માર્ક્સ કપાઈ જાય. શું થાય? કપાઈ જાય. હવે પી ફોર પેરટ, પી ફોર પેન, અને હવે છે પી ફોર પીકોક એટલે મોર. પી ફોર પીકોક, પીકોક એટલે મોર. પી ફોર પીકોક, પીકોક એટલે મોર. પી ફોર પીકોક, પીકોક એટલે મોર. ખ્યાલ આવી ગયો ભાઈ? તો આ થયો આપણો પી ફોર પીકોક એટલે પેલો મોર છે. અહીંયા પેન એટલે પોપટ છે, અને અહીંયા પેન એટલે લખવાની જે પેન આવે પેન છે. હવે ત્રણમાંથી ગમે તે એક ચિત્ર તમારે લખવાનું દો, કદાચ આપ્યું હોય વર્કશીટમાં તો તમને ખ્યાલમાં આવી જાય ને ભાઈ. હા, કે ભાઈ આપણે કયું ચિત્ર છે તો જોઈ લો કે ભાઈ આપણે કયું ચિત્ર આપ્યું છે, તેની સામે કયો આલ્ફાબેટ છે. ગોળ કરવાનું હોય બરાબર, કે જોડકા જોડવાના હોય કે બરાબર, ને તો આપણને ખ્યાલ આવે. હવે બાજુમાં મેં કયું લખ્યું છે? ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે પીછું, અને ક્વીન એટલે રાણી, બરાબર. આ તો મેં તમને આગળ ભાઈ શીખવાડી દીધેલું છે, એટલે તમને બધાને ખ્યાલ જ છે ને ભાઈ. તમે બધા હોશિયાર છો, હા. પણ યાદ રહેવું જોઈએ ભાઈ કે આપણે પહેલાં બુકમાં લખ્યું, નોટબુકમાં, ત્યારે બધું યાદ હતું, પણ જેમ જેમ આગળ જઈએ એમ ભૂલવાનું નથી. એટલે એક વાર આપણે તૈયારી કરતું રહેવાનું, એટલે આપણને ભૂલ થાય નહીં અને ભૂલી ના જવાય, બરાબર. ચલો હવે આજે આપણે લખવાનું છે ક્યુ. આપણે સર્કલ બનાવી દીધું બરાબર, અને પછી અહીંયા આટલા સુધી લાવવું પડે, વાદળી લાઈન સુધી. ક્યાં સુધી? વાદળી લાઈન સુધી. ખ્યાલ આવી ગયો ભાઈ વિદ્યાર્થી મિત્રો? ગોળ બનાવવાનું છે અને પછી લાઈન કરવાની છે, બરાબર. પણ લાઈન પણ એટલી કરજો કે અહીંયા છે અડવી ના જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા છે કટાડી દે છે આ લાઈન, આ લાઈન અડવી ના જોઈએ અહીંયા, અને અહીંથી બહાર નહીં, આ બ્લુ લાઈન સુધી થોડીક અહીંયા જઈ રહી, અહીંયા બ્લુ લાઈન સુધી અડવી જોઈએ. બહાર અડાડવાની છે, અંદર અડાડવાની નથી. જો અહીંયા અડેલી મેં લાઈન નથી અડાડી, અહીંયા અડાડી દીધી છે. ખ્યાલ આવી ગયો? તો એને કહેવાય ક્યુ ફોર ક્વીન એટલે રાણી. ખ્યાલ આવી ગયો ભાઈ વિદ્યાર્થી મિત્રો? તો ક્યુ ફોર ક્વીન એટલે પીછા. ખ્યાલ આવી ગયો ને? મોરનું પીછું, કાગડાનું પીછું, કોઈનું પીછું, પોપટનું, જેનું બી હોય એ તો આપણને ઘણીવાર ચકલીના બી બધા મળે છે. બીજા ક્યાંક રસ્તામાં તમે જતા હોય તો ઘણીવાર દેખાય, અને સૌથી વધારે તો મોરના પીછા મળે બહુ બધા, હે ને. તમે જોયું હતું ગઈસાલ આપણે પ્રોજેક્ટ કર્યો હતો ભાઈ હિંડોળાનો, હિંડોળાનો પણ એમાં મોરના પીછાનો મોટો ભગવાનનો ઝૂલો બનાવેલો આપણે જોયો હતો. તમે ગઈસાલ તમે જુનિયરમાં હતા ત્યારે જોયું તો તમે મોટો ઝૂલો ભગવાનનો હિંડોળો બનાવ્યો હતો, હે, મોરના પીછાનો. એમાં પીછા હતા ને મોરના, મોરના પીછા તમારે બધા જોયા જ હશે. આપણે મોર જોયું એટલે મોરના પીછા જોયા જ હોય બધાએ, બરાબર ને. પણ કેવો સરસ હિંડોળા બનાવે હતા ભગવાનના, એને અલગ અલગ, હે, જોયા હતા તમે, સરસ, બરાબર. તો હવે લખવાનું છે ક્યુ ફોર ક્વીન. ચલો ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. થાય ને? હવે ક્યુ ફોર ક્વીન એટલે પીછા. શું થશે? પીછા.
બરાબર ઉપર ઉડી જાય છે બહુ નીચે પડી જાય ચલો ક્યો પટ્રે મિલે તે પીછો ક્યો ક્વીલ એટલે પીછો ક્યો ફોર ક્વીલ ક્વીલ એટલે પીછો અને રાણી તમને રાણી દેખાય છે મુગટવાળી હા ચલો ક્યો ફોર ક્વીલ ક્વીલ એટલે રાણી બરાબર Q for Queen खेला भी क्यों बीजा तुमने खबर पड़ी गई Queen इतने रानी क्यों यो डबलिया कोई नहीं थे रानी क्या लाभ है तुमने कोई नहीं थे तू दसे रानी बराबर तो आज आप लोग तो कोई पी है ने क्यों दही हो जे બરાબર તમે જોઈ લીધું હવે P અને Q થઈ ગયો છે તો હવે આપણે સરખા સરખા જોડકા જોડી લેવાના છે શું કરવાનું છે હવે આગળ સરખા હવે હું એક ભૂસી નાખું છું બરાબર હવે તમારે લખી દેવાનું ના બધા સેમા લખજો આ આપણે એબીસી 1 બુક માં લખજો પણ જે હું તમને જોડકા જોડાવું છું એ તમારે સેમા લખવાના છે રફ નોટ માં સેમા રફ નોટ ખ્યાલ આવી ગયો જે તમે એક્સ્ટ્રા બનાવી દેન ઘરે એમાં સ્કૂલ ની નોટ માં લખતા જોડકા જોડો એટલે સરખા સરખા કોઈના જોડકા જોડવાના આલ્ફાબેટ શું હોય સરખા સરખા આલ્ફાબેટ હોય એના જોડકા જોડવાના હોય જી એચ પી ક્યુ ડબલ્યુ ડબલ્યુ સુધી આપણે ચાલી ગઈ ભાઈ R D બરાબર આ જોડકા જોડો શું કહેવાય હવે તમને ધ્યાન આવી ગયો કે ભાઈ અહીંયા બી છે અહીંયા બી છે તો તમારે ગોતવાના અને ગોતીને સરખા સરખા આલ્ફાબેટના જોડકા જોડવાના બરાબર તો અહીંયા આપણને જી છે તો આપણે પહેલેથી જોતું જવાનું કે અહીંયા ક્યાં છે જી આવ્યો તો આપણે એને આપણે જોડવાનો થાય ખ્યાલ આવી ગયો આજના સરખા જોડકા જોડવાના છે હવે એચ ફોર હાઉસ છે તો એચ માંથી આપણે ગોતીએ તો આપણો એચ ક્યાં જાય અહીંયા આને જોડ બનાવવાની કહેવાય શું કહેવાય જોડ બનાવી સરખા સરખા આલ્ફાબેટની જોડ
એટલે આપણે સૂચના શું છે જોડતા જોડો શું સૂચના છે જોડતા જોડો એટલે જે સરખા આલ્ફાબેટ છે એ બંનેને જોઈન કરવાના છે અહીંયાથી રહી અહીંયા બરાબર હવે જે પી ફોર પેરટ તો આપણો પી ક્યાં ગયો આરે આજે જ આપણે શીખ્યા ને ભાઈ વિદ્યાર્થી મિત્રો પી ફોર પેરટ અને ક્યુ ફોર ક્વીન આજે બુકમાં લખજો મેં જો ઉપર વિડિયોમાં લખી છે અહીંયા ભી બતાવ્યું છે કે ભાઈ આ તમારે શેમાં લખવાનું છે એબીસી 1 માં શેમાં 1 માં હવે ક્યુ ફોર ક્વીન તો ક્યુ ક્યાં ગયો તો આપણે પેરટને થોડો ઉડાડી સેડમાં મૂકી દઈએ અને એને બનાવી દઈએ ક્યુ બરાબર તો ક્યુ ક્યાં છે આ રહ્યો થઈ ગયો ક્યુ બરાબર હવે શું છે ડબલ્યુ તો ડબલ્યુ ફોર વોચ પણ કઈ વોચ હાથમાં પહેરવાની દિવાલ વાળી નહીં દિવાલની ઘડિયાળને તો ક્લોક કહેવાય શું કહેવાય ક્લોક જે રીતે આપણે ડબલ્યુ શીખ્યા એ રીતે મેં તમને ધ્યાન દોરેલું ને ભાઈ કે ભાઈ જે દિવાલમાં ઘડિયાળ હોય એને ક્લોક કહેવાય પણ હાથમાં પહેરવાની હોય એને વોચ કહેવાય તમે બી બધા પહેરો જ છો ને કાર્ટૂન વાળી બેટમેન વાળી ને કાર્ટૂન વાળી ઘડિયાળ નથી પહેરતા હા પહેરો છો ને હા સરસ ચલો ડબલ્યુ ફોર વોચ ખ્યાલ આવી ગયો હવે આપણી પાસે આર ફોર રેબિટ આર ફોર બીજું છે રોઝ એટલે ગુલાબ આર ફોર રેબિટ એટલે સસલું અને આર ફોર રિંગ આરાઈની રિંગ એટલે વીટી પણ થાય વિદ્યાર્થી મિત્રો શું થાય રિંગ શું થશે અને શું કહેવાય હાથમાં પહેરવાની વીટી આવે ને વીટી અને રિંગ કોણ કહેવાય શું કહેવાય રિંગ એટલે વીટી થશે શું થશે વીટી ખ્યાલ આવી ગયો રિંગ હાથમાં પહેરવાની રિંગ તો એને આર આઈ એન જી અને આ બીજી એબીસીડી છે તમને ખબર છે હું પહેલી એબીસીડી ને બધી બીજી એબીસીડી બંને લેટર લખું છું આ તમે વાંચવાનો જો આ વાંચતા નહીં આપણે ખાલી આની ખબર પડશે આ કારણ કે કેપિટલ છે આપણે શીખેલા છીએ ખ્યાલ આવી ગયો હા રિંગ એટલે વીટી બરાબર એટલે ડબલ્યુ આર આર એન જી વીટી કદાચ આવે અને તમને સામે આલ્ફાબેટ આર હોય બરાબર વર્કશીટમાં તો આર ફોર રોઝ હોય રિંગ હોય રેબિટ તો સસલું હોય જો રિંગ હોય તો એમાં પણ તમે જોડી શકો છો ખ્યાલ આવી ગયો આર ફોર રેબિટ રિંગ અને છેલ્લે જે ડી ફોર ડોગ તો એને પકડી અહીંયા મૂકી દેવાનું તો આ શું કર્યું આપણે જોડકા જોડ્યા શું જોડ્યું જોડકા ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો જોઈ લો તો બોર્ડમાં બરાબર તો આ જોડકા જોડ્યા હવે ધ્યાન રાખજો સારા અક્ષરે લખી દેજો એબીસી બુક 1 માં બરાબર ચલો ફરી મળીશું બાય બાય